લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા, આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જ્ઞાન શક્તિ દિવસે ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયની મુલાકાત લેતા મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ. ગુજરાત યુનિવર્સિટીના પરિસરમાં જ્ઞાન શક્તિ દિવસે ઉપલક્ષીને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત પહેલા મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથાલયની મુલાકાત કરી હતી. તેમણે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત તૈયાર કરાયેલ ઐતિહાસિક પુસ્તકોના સંગ્રહાલયની પણ મુલાકાત લીધી હતી અને લોકમાન્ય તિલકની પુણ્યતિથિ હોવાથી તેઓએ ગ્રંથાલયમાં બાળ ગંગાધર તિલકને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી. આ ગ્રંથાલયમાં 3000 વર્ષ જૂના પુસ્તકો પણ ઉપલબ્ધ છે. ભારતીય બંધારણ લખાયેલ પુસ્તકની નકલ પણ અહીંયા ઉપલબ્ધ છે તે તેમણે નિહાળી. મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલે ગ્રંથાલયમાં વોલ ઓફ રેકોર્ડ્સ એટલે કે ગુજરાત યુનિવર્સિટીને આંતરરાષ્ટ્રીય કક્ષાના મળેલા એવોર્ડ્સ, સન્માન અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના સર્ટિફિકેટને પણ નિહાળ્યા હતા. આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર હિમાંશુ પંડ્યા, કુલપતિ ડોક્ટર જગદીશ ભાવસાર, અમદાવાદ શહેર કલેક્ટર સંદીપ સાંગલે, ધર્મેન્દ્ર શાહ, સિન્ડિકેટ સભ્યો ડોક્ટર યોગેશ આર પારેખ પણ ખાસ હાજર રહ્યા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ પોતે પણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થી હોવાથી આ મુલાકાત વખતે તેઓ ભાવુક બની ગયા હતા અને પોતાના વિદ્યાર્થીકાળ દરમિયાનના સંસ્મરણોને તેમણે વાગોળ્યા હતા. તો આ હતું અત્યારનું બુલેટિન. મને હાલાભર રજા. નમસ્કાર.